विश्व महिला दिवस निमित्ते देव नारायण गौशाला द्वारा नारी संरक्षण गृह ने महिलाओं ने सम्मान करवामां आव्युं हतुं। 40 थी वधु महिलाओं माटे हेल्थ चेकअप, आई चेकअप कैम्प सहित मोमेंटो, पुष्पगुच्छ अने ड्रेस मटीरियल नी भेट आपी सम्मानित करवामां आव्या हता, जेमां ताराचंद बापू, राजूभाई ठक्कर, ट्राफिक महिला पीआई झाला साहेब सहित समाजना अग्रणीओ अने मोटी संख्यामां महिलाओ उपस्थित रही हती। સુરતના ગોરધોર રોડ ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દેવનારાયણ ગૌશાળાના પ્રમુખ તારાચંદ બાપુ દ્વારા છેલ્લા 32 વર્ષથી સમાજના કલ્યાણ હેતુ ગૌ માતાની સેવા સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના ઉમરપાડા, ડેડિયાપાડા, દાહોદ, આણંદ, આહવા, ડાંગ, ભાવનગર વિવિધ જિલ્લાઓના ગામડાઓમાં દર વર્ષે 5000 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને યુનિફોર્મ સહિત બુક વિતરણ કરતા હોય છે। દર વર્ષે 2000થી વધુ વિધવા માતાઓને સાડીનું વિતરણ કરવામાં આવતું હોય છે। 1300 જેટલી દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરાવી જીવનમાં નવો આધાર અને પિતા બની દીકરીઓનું કન્યાદાન કર્યું છે। ત્યારે નારી સુરક્ષા ગૃહને 40થી વધુ મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહિલાઓને સન્માનિત કરવા માટે મોમેન્ટો, પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને ડ્રેસ મટીરિયલ પણ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ટ્રાફિક મહિલા પીઆઈ ઝાલા સાહેબ સહિત સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। હર વર્ષે પૂરા દેશમાં ઉજવાઈ રહ્યો છે, હું અનેક જગ્યાએ જાઉં છું। આજે પણ આપણા સુરતમાં નારી સુરક્ષા ગૃહમાં લગભગ 40 દીકરીઓ છે, તેમના માટે આપણે વસ્ત્રદાન, મેડિકલ કેમ્પ, આંખોનો આઈ ચેકઅપ ને આ બધો કાર્યક્રમ રાખ્યો છે ને એમાં રાજુભાઈ ઠક્કર અકસ્માત નિવારણ કેન્દ્ર તરફથી આમંત્રણ આપીને મને બોલાવવામાં આવ્યો। એ બેલાબેન ને એ બધા સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને વર્ષોથી આ કાર્યક્રમ કરતા આવ્યા છીએ। અને આપણે તો તમને ખબર છે કે તમારા ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું પહેલાં તો ખૂબ ખૂબ ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું કે આપે હરેક જગ્યાએ જે સમાચાર પહોંચાડો છો અને શ્રોતાઓને જે સાચી હકીકત પહોંચાડો છો એ બદલ હું આપને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજના દિવસે આ દીકરીઓને અહીંયા દીકરીઓની પણ લક્ષ્મીનું સ્વરૂપે અહીંયા બેઠી છે, શક્તિ સ્વરૂપે બેઠી છે અને અહીંયા હરેક જગ્યાએ એના માટે જ અમે મહિલાનું સન્માન કરવા માટે જઈએ છીએ ને બધા ભેગા થયા અને સુંદર રીતે જે નારી ગુરુની અંદર બહેનો રહે છે તેમ તમામ બહેનોને પંજાબી ડ્રેસ આપવામાં આવ્યો તથા તેમની આંખની ચકાસણી કરવામાં આવી અને આ રીતે સુંદર રીતે કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો છે। નારીની શક્તિ બહુ સુંદર છે, નારીને પ્રોત્સાહિત કરવામાં આવે તો ઘણી આગળ વધી શકે છે, માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત।